चलो दाखला नंबर आपने आया था बीजो बराबर पहलो करे तो बीजो आया था बीजे नंबर बराबर चलो कोई आवे तो मने कहता रहो बराबर चलो एक कार 40 किलोमीटर पर आवर बिट्टू आया है तो और गति करे त्यारे तेने ब्रेक मारता ते 4.0 मीटर अंतरे स्थिर थाय छे बराबर जो कार नो दौड़ जो कार नो दौड़ 2000 किलोग्राम होय होय तो होय तो कार पर लागतू सरेराश बल शू चलो बोलो शू करीशु आनी अंदर हेलो देखाय छे ने बधुं कजु कैमरा ऊपर लेवो अवाज संभाळ चलो ओके चलो तो शू करीशु हवे कार 40 किलोमीटर पर अवर झड़प आपी छे एटले तमारी वी इनिशियल ए तमारी आपी छे वी जीरो एटले शुरुआत तो वी 40 गुणिया 1000 भाग्या 3600 क्लियर एक बिंदु आ कट एक बिंदु आ कट एक बिंदु आ कट बराबर 9 એટલે 100 ભાગ્યા 9 મીટર પર સેકન્ડ એનો અંતિમ વેગ 0 થાય કારણ કે કાર શું થાય છે સ્થિર થાય છે ચલો ડી કેટલું છે તો 4 મીટર સૂત્ર કયું આવશે બોલો વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2 એડી એ મળી જશે આપણને અહીંથી એ ઇઝ માઇનસ વી નોટ સ્ક્વેર અપોન 2 ડી એ મારી જોડે આવી ગયો પણ તમારે ફોર્સ શોધવું છે તો બળ फादर इक्वल टू मदर एम इनटू ए एम कितना है 2000 गुणिया ए बराबर माइनस वी नॉट स्क्वायर એટલે કે વી નોટ સ્ક્વેર એટલે કે 10 ની 2 ઘાત નો વર્ગ એટલે 4 ઘાત અને 81 એટલે 10 ની 4 ઘાત ભાગ્યા 81 ગુણ્યા 1 अपॉन 2d 2 d બરાબર તમને આપેલું છે 4 ક્લિયર આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે એટલે માઇનસ આગળ નીકળી જશે 1 2 ને 3 ઘાત એટલે 2 ગુણ્યા 10 ની 7 ઘાત ભાગ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 81 2 2 પર થયા બરાબર ચલો આ માઈનસ આગળના એમને આમ રાખે દાખલા તરીકે 100 બાર કર લીધું 10 ની 5 ઘાત ને ભાગ્યા 4 ગુણ્યા 81 તો 25 આવશે 25 ભાગ્યા 81 25 ભાગ્યા 81 25 ભાગ્યા 81 બરાબર એટલે માઈનસ 0.3 30 છે એટલે 3 એકલા લઈએ 10 is to 5 माने आपण लिखी सकू minus 3 into 10 is to 4 न्यूटन जो लिया आपने कोई जगह पूरी दाखला नंबर बी दो ओके 3.1 चे आपने 3 ले लीधो बोलो छे कोई कन्फ्यूजन आमा ओके चलो आगे बे दाखला થાય ને એટલે પેલું મારા વિડિયો કટ કરવાનું કહી દો તમે બે અઢી દાખલા જો થઈ જાય ને એટલે પેલો પછી વિડિયો લેન્ડસ્કેપ થઈ જશે પોર્ટ્રેટ થઈ જશે તમને જોવાની મજા નહીં આવે મને કોઈ અપલોડ કરવાનું નહીં ગમતું એ વિડિયો મને અપલોડ કરવાનું ગમતું નથી બરાબર ચલો ત્રીજા નંબરનો હવે ટીવી ટ્યુબ હોય કદાચ તમે ટીવી જોયું નહીં હોય પણ પહેલા ટીવી આવા હતા યાદ કરી લો આ રીતના આ રીતનો સ્ક્રીન આગળ આવે અને પાછળનો ભાગ આ રીતે આવે લાંબી હોય તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ગન હોય ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોન નીકળે આગળ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની પ્લેટો હોય એ પ્લેટો પર એ રીતનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા એપ્લાય કરવામાં આવે
એ રીતનું વિદ્યુત ક્ષેત્રે એપ્લાય કરવામાં આવે કે જેથી કરીને એક ઇફેક્ટ જોવા મળે, આ ઇલેક્ટ્રોન આ રીતે ઉપર નીચે થાય અને એને કારણે આપણને સ્ક્રીન દેખાય. બરાબર? તો અહીંયા આગળ આની અંદર ઘણી બધી સર્કિટો આવે છે, તમે ભણશો. નોઇઝ ઇક્વિવેલન્ટ સર્કિટ આવે, પિક્ચર ઇક્વિવેલન્ટ સર્કિટ આવે, બરાબર, વોઇસ ઇક્વિવેલન્ટ સર્કિટ, એ બધી સર્કિટોનું કોમ્બાઇનેશન કરીને આખું ટીવી બનતું હોય. તો ટીવી ની અંદર છે ને એક ઇલેક્ટ્રોન જતા બધા, ઇલેક્ટ્રોન ગણ અહીંયા આગળ હોય, ઇલેક્ટ્રોન ગણ એટલે બીજું કશું નહીં, એક ધાતુ હોય અહીંયા આગળ, અને અહીંયા આગળ હાઈએસ્ટ અહીં અહીં જબરદસ્ત બેટરી અહીંયા આગળ એપ્લાય કરી હોય, બહુ વધારે બેટરી, હાઈ ટેન્શન બેટરી, હાઈ ટેન્શન બેટરી, હાઈ ટેન્શન માંથી પ્રવાહ જશે, આ ફિલામેન્ટ ગરમ થાય, ફિલામેન્ટ ગરમ થાય એની અંદર શું નીકળે, ઇલેક્ટ્રોન નીકળે. દાખલા તરીકે અત્યારે બલ્બ જે ચાલુ છે અત્યારે, બરાબર, તો એની અંદરથી આપણને જે રીતે પ્રકાશ ઉર્જા મળે છે, પ્રકાશ સીધો મળે છે આપણને, એ રીતે અહીંયાથી શું નીકળે, ઇલેક્ટ્રોન નીકળે, અને એનો વેગ બહુ પ્રચંડ હોય, અતિ પ્રચંડ હોય, બરાબર, વિધિન આમ નેનો સેકન્ડ કે માઇક્રો સેકન્ડ ની અંદર ક્યાંથી ક્યાં એની ઝડપ જતી રહે, બરાબર. તો એવું એક એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે, બરાબર. ચલો એ આપણે જોઈએ. આ વસ્તુ તમે જયારે કોલેજમાં હશો ત્યારે તમને થોડો ઘણો ખ્યાલ આવે કે ભાઈ આ રીતે ઇલેક્ટ્રોન ગણો હોય, એની અંદરથી આ વસ્તુ ઉત્પન્ન થતી હોય. તો અત્યારે અહીંયા આગળ એ તમને આપી છે એટલે તમને થોડાક ડાયવર્ટ કરે, કન્ફ્યુઝ કરે, પરીક્ષામાં આવું વસ્તુ પૂછાય. કારણ કે ઇલેક્ટ્રોન ગણ આપણે જાણતા જ નથી. ઇલેક્ટ્રોન ગણ એટલે બીજું કશું નહીં, ફિલામેન્ટ અહીં મૂકેલો હોય અને આ ધાતુને તમે ગરમ કરો છો, ગરમ કરો છો એટલે એની અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય. કારણ કે ધાતુની અંદર ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોય, એ મુક્ત ઇલેક્ટ્રોન ત્યાંથી ઉર્જા મેળવી અને ભાગે, બરાબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે અત્યારે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો આરામથી આપણે કામ કરી શકીએ, 20, 22, 25, પણ જેવું 30, 32, 40, 42, 45 એવું ટેમ્પરેચર વધે એટલે આપણે આકુટ વ્યાકુટ થઈ જાય. જોજો તરત આપણે સરકાર નાખીએ, નામાં પવન નાખવા માંડીએ, બહાર દઈએ, દવા પર દઈએ, આપણે આકુટ વ્યાકુટ થઈ જઈએ. એવી રીતે ઇલેક્ટ્રોન પણ આકુટ વ્યાકુટ થઈ જાય, એના કક્ષકોની અંદરથી બહાર નીકળી આવે, બરાબર. અને આ પ્રક્રિયાઓ બહુ ઝડપી ઝડપથી થતી હોય, વિધિન નેનો સેકન્ડ થતી હોય, નેનો સેકન્ડ ના ગાળાની અંદર, બરાબર. તો આ વસ્તુ સમજો. એક વ્યાખ્યા હોય છે એક સેકન્ડ ની, કદાચ તમને ખ્યાલ હોય તો, સીઝિયમ પરમાણુ ની અંદર રહેલો જે દ્રવસ્થામાં ઇલેક્ટ્રોન હોય એની અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે એનું સંક્રાંતિ કરીને ઉપલા સ્તરમાં જાય, અને ઉપલા સ્તર ની અંદર દેહની જયારે પાછો આવે, બરાબર, એ વખતે એના 91, 92, 63, 70, 70 દોલન થવા માટે લાગતા સમયને એક સેકન્ડ કહેવાય. એ વ્યાખ્યા તમારે પહેલા બીજા ચેપ્ટરમાં વિચારવું કે ઇલેક્ટ્રોન જઈને પાછો આવે છે આટલી ઓછા સમયની અંદર અને આટલા બધા દોલન થાય છે, ને ગણતરી કરતું મશીન કેવું હશે. તો ટેકનોલોજી ઘણી બધી આગળ નીકળી ગઈ છે. આપણે એવું વિચારીએ કે આ બધી વસ્તુ આ ક્લાસિકલ મિકેનિક્સ જેવી છે, બસ ક્લાસિકલ ડાન્સ જેવી છે એમ કહેવા માંગુ છું. ચલો એટલે થોડુંક આપણે એલર્ટ્રોન, ચલો એક ટીવી ટ્યુબ માંથી ઇલેક્ટ્રોન ખૂબ જ અવગણ્ય ઝડપ માંથી, શરૂઆતમાં એની ઝડપ બહુ ઓછી હોય, ઝડપમાંથી 5×10⁶ મીટર પર સેકન્ડ ઝડપ પ્રાપ્ત કરે છે, બરાબર. ઝડપ 1 સેન્ટીમીટર ના અંતર પ્રાપ્ત, અહીં ઇલેક્ટ્રોન સુરેખ માર્ગે ગતિ કરે છે તેમ ધારીને, તેમ ધારો અને ઇલેક્ટ્રોન પર લાગતું અચળ બળ શોધો, ME એટલે કે ઇલેક્ટ્રોનનું દળ. જો કે એને ઓક્સો ને પરીક્ષામાં આપેલું હશે પણ એને યાદ રાખજો, કારણ કે એ વસ્તુ આપણે વારંવાર ઉપયોગ કરવાની આવે. 10⁻³¹ kg, બરાબર, આ ઇલેક્ટ્રોનનું દળ છે, આપણને ખ્યાલ આવે. ફરી વાર થોડું સમજી લઈએ આપણે, ઇલેક્ટ્રોન ગન છે શું ને, આ તમારી ટીવી ટ્યુબ છે, બરાબર, આ ટીવી નો સ્ક્રીન છે. અહીંયા આગળ ઘણા બધા વિદ્યુત ક્ષેત્ર ચુંબક ક્ષેત્રના પ્લેટો અહીંયા એપ્લાય કરેલી હોય, આ એન એસ હોય, આ પોઝિટિવ નેગેટિવ અહીંયા આગળ હોય,
અને અગર એ કેથોડ મૂકી લો, એ કેથોડ ને આપણે ગરમ કરીએ, આ કેથોડ છે, આ કેથોડ ને ગરમ કરીએ છીએ, અહીં હાઈ ટેન્શન આપી બહાર, અહીંયા આગળ અહીં મેં બતાવ્યું આ બેટરી હાઈ ટેન્શન આપી, બરાબર, આ હાઈ ટેન્શન, હાઈ ટેન્શન એટલે જબરદસ્ત અહીં એનો વોલ્ટેજ હશે, બરાબર. આ હાઈ ટેન્શન થી આને ગરમ કરીશું એટલે આ પણ ગરમ થશે, આ ગરમ થાય એટલે આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયા કરે, બરાબર. તો શરૂઆતમાં એનો વેગ વી જીરો જે હશે બહુ ઓગણ હશે, જીરો જેટલો હશે, પણ જયારે એક સેન્ટીમીટર નું અંતર કાપે, દાખલા તરીકે એક સેન્ટીમીટર છે, તે વખતે એની ઝડપ વી બરાબર થઈ જાય છે કેટલી, 5 × 10⁶ મીટર પર સેકન્ડ થઈ જાય, ક્લિયર. કેટલા કેટલા સેન્ટીમીટર, એક સેન્ટીમીટર અંતર ની અંદર કાપે ને એ જ વખતે એની ઝડપ આટલી થઈ જાય. તો આપણને એવું કહેવાય કે આનું દળ આટલું હોય તો એની પર લાગતું અચળ બળ, આ જે પ્લેટો ને બધું છે ને એની પર બળ લગાડે, આ વસ્તુ અહીં પણ બળ લાગે છે, આ બળ ને કારણે જ આ વસ્તુ થઈ રહી છે, તો એ અચળ બળ આપણે ગણવું છે. તો બળ કેવી રીતે ગણાય, ચલો કાલની પરીક્ષાની તૈયારી કરે, આજે પરીક્ષાની તૈયારી તો કરી છે ને તમે લોકોએ, બધાએ પેપર કાઢીને આપી દીધું છે, કાઇનેમેટિક નું પેપર હશે, બરાબર, હલો બરાબર, મેબી સવાલ આપણા બેઠા પણ હોય શકે, બેઠા ન પણ હોય, આ બોર્ડ નથી, તમે એવું વિચારતા હોય ને કે ભાઈ મારા જે બોર્ડ ની અંદર દાખલા તરીકે તમે બધા હોશિયાર છો, મને કીધું સર ઘણી બધી વખત કહેવાય કે આપણો ક્લાસ 11માં બહુ હોશિયાર છે, તો તમે કદાચ બોર્ડ ની અંદર સારા માર્ક લઈને આવતા હોય, તમને એવું નથી કહેતું નહીં આવતા હોય સારા, દાખલા તરીકે 50 માર્ક નો ટેસ્ટ હોય, તમારા 40-42 આવતા હોય, અને કદાચ અહીંયા તમારા માઇનસ માં માર્ક જાય તો એવું ટેન્શન ના લો છો, કારણ કે અહીંયા આગળ શું માઇનસ માર્કિંગ થશે, માઇનસ માર્કિંગ એટલે તમને જે ખોટા કરશો એટલે જવાબ તમારે એ માર્ક કપાવવાના છે, એટલે તમે એવું વિચારી ના ચાલશો કે હું આડેધડ ટીક કરી નાખું, તમે વિચારો, સમજો, સમજી વિચારીને એનો જવાબ આપજો, બરાબર. 2 માર્ક બી આવશે તો બી હું ખુશ છું, બરાબર, અને 100-100 માર્ક આવશે તો બી હું ખુશ છું, આ એક પરીક્ષા છે, અને આ પરીક્ષામાં તમે ગળાતા 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 ઉપર આવશો, આપણે આપણે જો 2 વર્ષ કાઢવાના, 2 વર્ષ પછી આપણને એનો રેઝોનન્સ મળવાનો છે, રેઝોનન્સ એટલે અનુનાદ, 2 વર્ષ પછી આપણને મહેનત ની ખબર પડવાની, બરાબર. તો અત્યારે શરૂઆતમાં કદાચ આપણે થોડી વિચારવામાં ભૂલ કરી નાખી, દાખલા તરીકે હું પણ હું વિચારું છું ભાઈ આ વસ્તુ આ રીતે જઈએ, પછી મને આ યાદ આવે તો ટી આપેલો નહીં તો પેલું સૂત્ર વપરાય, તો ભૂલ માણસ માત્ર એ ભૂલ ને પાત્ર, એ થોડી ભૂલ થઈ જાય આપણી, પણ દરેક દાખલા ના થાય ઇન શોર્ટ, બરાબર. તો અમુક અમુક જગ્યાએ તમે ભૂલ કરશો, ખોટા પડે તેનું ટેન્શન ના લો, પણ ઈમાનદારીથી પેપર આપજો, બરાબર. 2 માંથી તમે કરી નહીં શકો આમાં, બરાબર, એકબીજા જોડે પ્રશ્નના જવાબ ને બધું નહીં કરશો, બરાબર. ચલો તો અહીં મારે બળ શોધવું છે, કેવી રીતે શોધાય, સરસ, ફાધર ઇક્વલ ટુ મધર, મેં તમને કીધું દુનિયાનું આ પહેલા નંબરનું સૂત્ર, મને જો આ ખબર છે તો મારે બીજું કશું ફિઝિક્સમાં કશું રહે જ નહીં ભાઈ, એ શોધો, એ શોધવા માટે સૂત્ર કયું વાપરશો, સમય તો આપે, બી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2AD, ક્લિયર, એને કરતા બનાવી દો તો એ બરાબર તમારી જોડે આવશે બી સ્ક્વેર, આ તો 0 થઈ ગયેલો છે, અપોન 2D આ સૂત્ર આપણી જોડે આવી ગયો, એ વેલ્યુ ઇનપુટ કરો, ધેરફોર એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇ ઇનટુ બી સ્ક્વેર બાય 2D એમ ઇ. હવે જો હું તમને કેવું કેલ્ક્યુલેશન કરવામાં અમુક વાર હું એ કેલ્સી નો ઉપયોગ કરું છું, પણ તમે જયારે 1 દોઢ વર્ષ એવું પતી જશે ને, હું તમને એક ટેકનિક આપીશ, અને અત્યારે હું તમને કીધું જો આ 9.1 છે તો 9.1 ને હું એપ્રોક્સિમેટલી 10 લઈ લઉં, અને 31 ઘાત છે એટલે અહીંથી 1 મિનિટ કાઢી નાખું એટલે આને 30 ઘાત ડાયરેક્ટ લઈ લઉં, તો આ થઈ ગઈ મારું કામ, 10⁻³૦ હું લખું એપ્રોક્સિમેશન માટે, હું ધ્યાન રાખજો. અને વી સ્ક્વેર એટલે તમારે જો 5 છે, 5 નો વર્ગ કરશો એટલે 25 અને અહીંયા આગળ થઈ જશે 12 ઘાત, 2D 2 સેન્ટીમીટર એટલે કે 2 × 1 એટલે 2 સેન્ટીમીટર, તો 2 × 1 અહીંયા આગળ આવશે 10⁻², 10⁻², જશે ઉપર એટલે અહીંયા આગળ થઈ જશે તમારે અહીં પ્લસ એટલે -28 28, અને અહીંયા થી 12 તમે એને ઉમેરશો, 12 ઉમેરશો એટલે અહીંયા આગળ રહેશે તમારે 6 − 16 એટલે અહીં લખશો તમે 25 ÷ 2 × 10⁻⁶, અહીંથી કટ કરશો એટલે 12.5 સમથિંગ જવાબ આવશે, 10⁻⁶, બરાબર. એ જોઈ લઈએ આપણે આ રીતે એનું કેલ્ક્યુલેશન કરવામાં, આ રીતે થોડું એપ્રોક્સિમેશન રાખજો, હું એવું નથી કહેતો પરફેક્શન લાવવાની આપણી જરૂરિયાત છે પહેલી, બરાબર. ચલો અહીં એમણે આપેલું છે 1.1 × 10⁻⁴, કે 40 જશે, આપણો જવાબ આવશે 1.25 × 10⁻¹⁵ ન્યૂટન, હવે એનો જવાબ આવે છે 1.1, એટલે બહુ જાદો ફરક નહીં, કઈ જો તો માઇનસ ઘાત છે, બરાબર, ક્લિયર, બોલો છે કોઈ કન્ફ્યુઝન, ઓકે. મેં એ કેલ્ક્યુલેટર નહીં વાપરવાનું ભાઈ, કેલ્ક્યુલેટર ના વાપરશો,
બરાબર, કેલ્ક્યુલેટર ના વાપરશો દરેક જણને કેવું, બરાબર કેલ્ક્યુલેટર વાપરવાનું નથી આપણે, હું ધ્યાન રાખજો.